नमस्कार विद्यार्थी मित्रों, जीजी स्टडी हब चैनल में हूँ के गहलोत, आप सर्वनु हार्दिक स्वागत करूँ छूँ। ओके, मैथ्सनी एक स्पेशल सीरीज छेल्लो अथोड़ो अने भाग जोवानो छे। नौ आठ भाग सुधी आपणे जोई गया छीए, आम तो आठ भाग सुधी पूरु थई जात, पण आ जुनियर क्लार्कनी परीक्षा कैंसल थई एना कारणे आपणे आगळ हवे भाग चाल्या जशे। ओके, कारण के अथोड़ा ज मारवा पड़शे हवे भाई, बीजो कोई उपाय छे नहीं आपणी जोड़े। चलो स्टार्ट करीए आपणा लेक्चर ने। जो आ सीरीज बधाने हुं फरीथी याद कराई दऊं, आ सीरीज मिक्स सीरीज छे। ओके, जेमां बधा प्रकारना क्वेश्चनो अंदर आवशे। पहेलो क्वेश्चन छे अंतर समय अने झड़पनो। एक व्यक्ति 30 किलोमीटर प्रति कलाकनी गतिथी जाय छे ने, तो ते पोताना मुकाम पर 10 मिनिट मोड़ो पहोंचे छे। ओके, 30 किलोमीटर प्रति कलाकनी झड़पे जाय तो 10 मिनिट मोड़ो पहोंचे छे, अने 42 किलोमीटर प्रति कलाकनी गतिथी जाय छे तो 10 मिनिट वहेलो पहोंची जाए छे। तो तेणे तेना द्वारा कापेलुं अंतर केटलुं छे? आ क्वेश्चन परीक्षामां वारंवार रिपीट थाय छे। ओके, दरेक विद्यार्थी ट्राय करो। चलो, आ मने विद्यार्थीए मूकेलो क्वेश्चन छे अने मैं आगळ आ गणाव्यो छे। हा भाई, एवुं छे ने के मैं आगळ नथी गणाव्यो, आगळ मैं गणाव्यो छे। ओके, हवे जो खास करीने नवा विद्यार्थीઓ અહીંયા ધ્યાન રાખે કે હું આના હવે બેઝિકમાં આના બેઝિક જે સ્ટ્રક્ચર છે એની ચર્ચા નથી કરતો। જ્યારે આવા પ્રકારના ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછાય છે તમારે શું કરવાનું? આવા પ્રકારના ક્વેશ્ચન એટલે કેવા પ્રકારના ક્વેશ્ચન? તો કે જો આટલી ઝડપથી જાય છે તો આટલો મોડો પહોંચે છે, અને આટલી ઝડપે જાય છે તો આટલો વહેલો પહોંચે છે। આવા પ્રકારના ક્વેશ્ચનો છે, તો જુઓ જે તમને આપેલું છે 30 × 42। ઓકે, તમને બે ઝડપ આપી છે, આ બંનેનો ગુણાકાર કરો। પહેલો નિયમ શું છે? તે જમને જે બે ઝડપ આપી છે બંનેનો ગુણાકાર કરો અને છેદની અંદર બંનેની બાદબાકી કરો। ઓકે, છેદની અંદર બંનેની બાદબાકી કરવાની છે। ઓકે, દરેક વિદ્યાર્થીને સમજાઈ જવું જોઈએ કે અંશની અંદર ગુણાકાર છે, છેદમાં બાદબાકી છે। ઓકે, હવે ગુણ્યા તો તમને જે તફાવત આપ્યો છે, સમયનો તફાવત કેટલો છે ભાઈ? પહેલા તો 10 મિનિટ મોડો પહોંચે અને બીજાની અંદર 10 મિનિટ વહેલો પહોંચે, આનો મતલબ તફાવત કેટલી મિનિટનો છે ભાઈ? 20 મિનિટનો તફાવત થયો। દરેકને આ સમજાવવું જોઈએ, તફાવત કેટલી મિનિટનો થયો છે? 20 મિનિટનો। 10 મિનિટ મોડો પહોંચે છે અને આમાં 10 મિનિટ વહેલો પહોંચે છે, આનો મતલબ તફાવત 20 મિનિટનો છે। તો 20/60 કરવાના છે। તો 20/60 કેમ ખ્યાલ છે? કારણ કે આ દરેક છે ને કલાકની વાત છે, 30 કિલોમીટર પ્રતિ કલાક, 42 કિલોમીટર પ્રતિ કલાક, તો મિનિટ ના ચાલે, એને કલાકમાં ફેરવવા પડે। ઓકે, માટે 20/60 કરે છો, આટલું કરો એટલે તમારો જવાબ આવી જશે। ચલો આનું સાદુરૂપ આપીએ। જો 30 × 42 અને અહીંયા કેટલા છે ભાઈ? 12, અને અહીંયા જો 20/60 છે, આનો મતલબ 1/3। ઓકે, 1/3 કરીએ કે 20/60 કરીએ તો વાત સરખી જ છે। જુઓ, 6 × 12 અને 7/6 42, એટલે 7 × 6 કરો તો 42 આવે, 6 × 2 કરો છો તો અહીંયા 12 આવે છે। જો આ 30 છે અને અહીંયા 3 છે, એટલે અહીંયા કેટલા થઈ જશે ભાઈ? 10। ઓકે, અહીંયા 10 થઈ જશે, અહીંયા 10 છે અને અહીંયા 2/2 છે, તો અહીંયા કેટલા થઈ જશે ભાઈ? 5। ઓકે, અંશની અંદર 5 × 5 = 35, તો તમારો જવાબ કેટલો છે ભાઈ? 35 કિલોમીટર આનો અંતર છે। ઓકે, તો ક્વેશ્ચન એકદમ સહેલો છે, દરેક વિદ્યાર્થીને મેથડ સમજાઈ ગઈ હશે તો જવાબ આવી જશે। હવે જે વિદ્યાર્થીને છે કે સાહેબ આવું કેમ કરવાનું છે, ઓકે, હું ખાલી એટલા માટે તમને ફરીથી સમજાવું છું કે આવું તમને કે સાહેબ આવું કેમ થાય છે, તો આખી આની મેથડ છે, હું અહીંયાથી આને ઇરેઝ કરી લઉં છું, ભાઈ દરેકને સમજાઈ જશે। આવો સેમ ક્વેશ્ચન એક મેં બીજો લીધો છે, એટલે તમે આ સમજી લેજો, બીજા ક્વેશ્ચનનો જવાબ તમારે આપવાનો છે। જો 42 કિલોમીટર પ્રતિ કલાક છે, ઓકે, આપણને અંતર ખબર નથી, તો અંતર આટલું છે ને 42 કિલોમીટર પ્રતિ કલાકની, તો તમને શું મળે છે? સમય। ઓકે, કારણ કે તમને જેને ખ્યાલ હશે ને કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। ઓકે, ઝડપ બરાબર શું થાય છે? અંતર ભાગ્યા સમય। તો ઝડપ અહીંયા ભાગમાં લઈ દીધી છે, આમે ઝડપ જેવો ભાગમાં લઈ દીધી છે, તો મને જે મળશે શું મળશે ભાઈ? સમય। તો આવી રીતે અહીંયા આપણને અંતર તો ખ્યાલ નથી, અંતર શોધવાનું છે, અને આ અંતરને આવું રાખીએ છીએ તો 30 કિલોમીટર પ્રતિ, તો બંનેનો જે તફાવત છે ને, આ બંનેનો તફાવત આવે છે કેટલો ભાઈ? ઓકે, આ બંનેનો તફાવત કેટલો આવે છે? 20 મિનિટનો તફાવત આવે છે, પેલી 10 મિનિટ મોડો અને આ 10 મિનિટ વહેલો, તો 20/ કેટલા કરવાના છે? 60। બસ આની આજ મેં તમને સીધી લીટીમાં સમજાવ્યું છે કે એક વાર તો કરો ગુણાકાર અને એક વાર કરો છો બાદબાકી। ઓકે, ગુણ્યા 20/60, અહીંયા સીધે સીધો જવાબ આપવાનો છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આ તો ઈઝી છે, આ તો મેં ઘણી વાર ગણાવી લીધો છે। ઓકે, એક ટુકડીમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ કેટલું છે? 5:3। ઓકે, છોકરા અને છોકરીઓનું પ્રમાણ, બોયસ એન્ડ ગર્લ્સ,
ओके છોકરા અને છોકરીઓનું પ્રમાણ કેટલું છે 5:3 તેમાંથી 10 છોકરાઓ જતા રહે છે જુઓ બોયસ 10 જતા રહે છે ઓકે બોયસ 10 જતા રહે છે તો નવો ગુણોત્તર શું મળે છે ભાઈ નવો ગુણોત્તર શું મળે છે 1:1 ક્વેશ્ચન તો આ જ છે ક્વેશ્ચન તો આ જ છે અને મેં તમને દરેકને સમજાવેલું છે હવે શું કરવાનું છે ભાઈ બોલો 5 એકા 5 અને 3 એકા 3 5 માંથી 3 જાય તો કેટલા વધે છે 2 ઓકે અહીંયા જો 10 એકા 10 આનો મતલબ 2 બરાબર 10 છે તો 1 બરાબર કેટલા 5 2 બરાબર 10 છે 10 એકા 10 આનો મતલબ 2 બરાબર 10 છે તો 1 બરાબર કેટલા છે 5 આનો મતલબ 1 રેશિયો બરાબર 5 છે પ્રશ્ન શું પૂછ્યો છે ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા તો અહીંયા તમે જોઈ લો 5 ને 3 8 અહીંયા કુલ કેટલા છે ભાઈ 8 તો 1 બરાબર 5 છે તો 8 બરાબર કેટલા 8 50 40 તો તમારો જવાબ શું છે 40 ઓકે તો ઈઝી છે હવે દરેક વિદ્યાર્થી જેને વિદ્યાર્થીને એમ છે કે સાહેબ મને આમાં ઓછી ખબર પડી છે તો મેં આવા આગળ ગુણોત્તરને પ્રમાણના લોટ્સ ક્વેશ્ચન ગણાવ્યા છે ઓકે ગુણોત્તરને પ્રમાણનો આખો ચેપ્ટર મેં સમજાવ્યું છે એને તમે તમે જોઈ લેજો એ ઈઝીલી તમને ખ્યાલ આવી જશે અને મેં તો ત્યાં સુધી કીધેલું છે કે હવે જે વિદ્યાર્થીને આ નથી સમજાતું ને એને શું કરવાનું છે તો આગળની બીજી રીત પણ મેં સમજાવેલી છે અહીંયા હું બીજી રીતનો ડિસ્કસ નહીં કરું કારણ કે આ સૌથી અગત્યની ને સહેલી છે નેક્સ્ટ જુઓ જો કોઈ ચોરસ એબીસીડી ના વિકર્ણની લંબાઈ 5:2 સેમી હોય તો ચોરસનું ક્ષેત્રફળ શોધો ઓકે આ ભૂમિતિનો સૌથી અગત્યનો ક્વેશ્ચન છે ચોરસનું વિકર્ણ ચોરસના વિકર્ણનું સૂત્ર પહેલા તો મન કયો ચોરસના વિકર્ણનું સૂત્ર શું છે ભાઈ ચોરસનું વિકર્ણ બરાબર √2 ગુણ્યા લંબાઈ આવું જ છે ભાઈ ચોરસના વિકર્ણનું સૂત્ર શું છે ચોરસનું વિકર્ણ બરાબર √2 ગુણ્યા લંબાઈ અથવા તો તમે બાજુ કહી શકો ઓકે બાજુ તમને ચોરસનું વિકર્ણ આપેલું છે કેટલું છે ભાઈ 5.2 ચોરસનું વિકર્ણ છે 5.2 ઓકે આ √2 છે આ બાજુ આવશે એટલે ક્યાં થઈ જશે ભાઈ ભાગની અંદર તો તમને જે મળી છે શું મળી છે ભાઈ લંબાઈ તો લંબાઈ તમને મળી છે 5.2 ભાગ્યા √ની અંદર 2 ઓકે તો આ ચોરસનું વિકર્ણનું સૂત્ર છે ચોરસનું વિકર્ણ બરાબર √2 ગુણ્યા લંબાઈ ચોરસનું વિકર્ણ આપણે આપેલું છે કેટલું છે ભાઈ 5.2 અને √2 આ બાજુ જાય એટલે ભાગમાં તો તમને લંબાઈ કેટલી મળી ગઈ છે 5.2 ભાગ્યા √2 ઓકે પ્રશ્ન એને શું પૂછ્યો છે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો વર્ગ આવો છે ને ક્વેશ્ચન ઓકે તો લંબાઈ આપણને ખ્યાલ છે ભાઈ લંબાઈ કેટલી છે 5.2 ભાગ્યા √2 5.2 √2 ગુણ્યા 5.2 √2 ઓકે દરેક વિદ્યાર્થીને સમજાઈ જવું જોઈએ આટલા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ મેઈન અને અગત્યની વાત છે હવે આનું સાદું રૂપ આપવાનું છે 5.2 ગુણ્યા 5.2 જવાબ કેટલો આવે છે ભાઈ ઓકે મેં દરેક વિદ્યાર્થીને આની શોર્ટકટ સમજાવેલી છે ઓકે અહીંયા 2 વધારે છે તો અહીંયા જો 0.4 27.04 5.2 ગુણ્યા 5.2 નો ગુણાકાર કેટલો છે તો 27.04 ઓકે એટલે કે 52 નો વર્ગ મેં તમને સમજાવ્યું હતું 52 નો વર્ગ અને √2 ગુણ્યા √2 નો ગુણાકાર શું થાય છે 2 ઓકે √2 ગુણ્યા √2 કરીએ છીએ તો એ તમારો જવાબ શું આવશે ભાઈ 2 તો 27.04 ભાગે 2 કરીએ એટલે 13 તો તમારો જવાબ શું આવશે ભાઈ 13.52 ઓકે તો ક્વેશ્ચન થોડો તમને એમ લાગતો હશે કે અઘરો છે ઓકે ક્વેશ્ચન જો તમને સૂત્ર ખ્યાલ છે ચોરસના વિકર્ણનું તો તમને લંબાઈ મળી જશે આ તમારી લંબાઈ છે અને તમને પૂછ્યું છે ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ 5.2 √2 ગુણ્યા 5.2 √2 આ બંનેનો ગુણાકાર કરો છો તો 27.04 મોટા ભાગના વિદ્યાર્થી મેજર પ્રોબ્લેમ છે કે સાહેબ તમે 5.2 નો વર્ગ કેવી રીતે કર્યો 5.2 એટલે કે 52 નો વર્ગ કેવી રીતે કર્યો છે હું તમને સમજાવું 50 ની નજીકની સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવા આમ તો મેં સમજાવેલું છે હું અહીંયાથી યાદ કરાવી દઉં મારે 52 નો વર્ગ કરવો છે 50 માં કેટલા વધારે છે ભાઈ 2 2 નો વર્ગ કેટલો 4 એટલે મેં 0.4 લખું કારણ કે બે આંકડા લખવાના છે ઓકે 50 માં 2 વધારે છે ને તો તમારે 25 માં 2 ઉમેરવાના 25 માં 2 ઉમેરો એટલે કેટલા 27.04 હું તમને બીજો કહું જો 56 નો વર્ગ
पचास में कितना वधारे छे? छ, छ नो वर्ग कितलो? छत्रीस। ओके, पचास में छ वधारे छे तो छ नो वर्ग छत्रीस। पचास में छ वधारे छे ने तो तमारे पच्चीस में छ उमेरवाना। पच्चीस में छ उमेरो एटले कितला? एकत्रीस। तो एकत्रीस छत्रीस तमारो वर्ग। ओके, हूँ तमने बीजू कहू, तमने एम पूछे कि छेतालीस नो वर्ग पूछे छे, पचास में कितला ओछा भाई? पचास में कितला ओछा? चार नो वर्ग कितलो? सोल। पचास में चार ओछा छे माटे चार नो वर्ग सोल। पचास में चार ओछा छे ने तो पच्चीस मांथी चार काढवाना एटले कितलो आवे भाई? एकवीस सोल। ओके, तो ध्यान रखजो परीक्षा में अगत्यनुं छे। नेक्स्ट, जो एक ट्रेन 50 किलोमीटर प्रति कलाकनी झड़पे जाए तो गंतव्य स्थाने समय पर पहुंचे छे अने 45 किलोमीटर प्रति कलाकनी झड़पे जाए तो 12 मिनिट लेट पहुंचे छे, एटले के मोड़ो पहुंचे छे, तो अंतर शोधो। दरेक ने जवाब आववो जोईए। सेम क्वेश्चन छे, सेम क्वेश्चन छे। जवाब नहीं है तो हवे मेल नहीं पड़े भाई, तमने कही दू, कारण के कोई मोटी तोप मारवानी नहीं, मैं तुमने शॉर्ट ट्रिक ने बधु कही दीधु छे। ओके, वेरी गुड। ओके, वेरी गुड। શું જવાબ આવે ભાઈ? 50 ગુણ્યા 45 અને 50 માઇનસ 45। ઓકે, સમયનો તફાવત કેટલો ભાઈ? સમયનો તફાવત કેટલો છે ભાઈ? 12 મિનિટનો છે કે નહીં? પેલામાં તો ટાઈમસર પહોંચે છે અને આમાં 12 મિનિટ મોડો પહોંચે છે, આનો મતલબ જે સમયનો તફાવત છે 12 મિનિટનો છે, તો ગુણ્યા 12 ભાગ્યા 60। ओके, 12 ભાગ્યા 60 શાના માટે છે? કલાક માં ફેરવવાના જે માટે। સાદું રૂપ આપી દો, જવાબ આવી જશે। ઓકે, અહીંયા 50 ગુણ્યા 45 અને 50 માંથી 45 જાય એટલે કેટલા? 5। અહીંયા તમે જોઈ લો, 12 50 60 એટલે 1/5 થાય। ઓકે, અહીંયા જુઓ 50 છે એટલે કે 5 5 25, 5 ગુણ્યા 5 25, અને 25 2 50 એટલે અહીંયા 2 થઈ જશે। હા, અને 45 2 90, તો તમારો જવાબ શું આવે છે? 90। તો ઈઝી છે, ફક્ત જે વસ્તુ છે ગુણાકારની છે। તમને એમ છે કે સાહેબ પરીક્ષામાં મને શું ખબર પડે કે આવા રીતે આ જ ક્વેશ્ચનમાં આવું કરવાનું છે? તો મેં તમને કહી દીધું છે, તમને બે વાર ઝડપ આપેલી હોય અને તમને જો સમયનો તફાવત આપેલો હોય છે તો તમારે હંમેશા આ ક્વેશ્ચનને આ શોર્ટ ટ્રિકથી કરશો ને તો ઇઝીલી વિધિન 10 સેકન્ડ, હું નથી માનતો આનાથી 10 થી 15 સેકન્ડથી વધારે થાય। હું બીજો સ્ટેપ તો એટલા માટે લખ્યું છે દરેક વિદ્યાર્થી સમજાય, બાકી જેને 50 માઇનસ 45 સીધા 5 તમે લખી શકો છો, હા, કંઈ આવું લખવું જરૂરી છે નહીં। નેક્સ્ટ, અમુક રકમ અને તેનું 2 વર્ષનું સાદું વ્યાજનું પ્રમાણ 5:3 છે। ઓકે, આનો મતલબ એમ કે છે કે રકમ ધારો કે 5 હોય ને તો વ્યાજ કેટલું છે? 3। ઓકે, રકમ 5 હોય છે તો વ્યાજ 3 છે, પણ 3 કેટલા વર્ષનું છે ભાઈ? 2 વર્ષનું છે। ઓકે, તો તે વ્યાજનો દર કેટલો હશે? વ્યાજનો દર કેટલો હશે? મને એમ કહો, દરેક વિદ્યાર્થી એમ કહેશે વ્યાજનો દર ગણાય કોના ઉપર? મૂડી ઉપર। આવું મેં તમને કીધેલું છે ને, તમને ગોખવાનું એમ કીધેલું છે ને કે વ્યાજનો દર હંમેશા કોના પર ગણાશે? મૂડી પર। તો આ 3 રૂપિયા વ્યાજ છે એ હંમેશા કોના પર ગણાશે? મૂડી। મૂડી છે અહીંયા 5 અને વ્યાજ છે 3, તો હંમેશા વ્યાજ છે એ મૂડી પર ગણાશે। ગુણ્યા 100 કરીએ, ગુણ્યા 100 તો આપણને મળશે શું? તો કે વ્યાજનો દર જુઓ અહીંયા, ગુણ્યા 100 ટકાવારીમાં શોધવાનું છે કેટલા ટકા વ્યાજ થાય છે, તો 20 50 100 20 30 60। પણ આ 60% કેટલા વર્ષના છે ભાઈ? 2 વર્ષના છે। 60% કેટલા વર્ષના છે? 2 વર્ષના છે, તો 1 વર્ષનું વ્યાજ કેટલા ટકા થયું છે? 30%। તમારો જવાબ છે 30%। ઓકે, પહેલા નંબરનું બ્રહ્માસ્ત્ર છે કે હંમેશા વ્યાજ મૂડી પર ગણાય। ઓકે, આ વ્યાજ છે અને આ મૂડી છે, જુઓ અમુક રકમ એટલે આ મૂડી અને 2 વર્ષનું સાદું વ્યાજ, 2 વર્ષનું સાદું વ્યાજ 3 રૂપિયા। ઓકે, તો 3 ભાગ્યા 5 કરે એટલે 60% આવ્યા, જેને ખ્યાલ છે ને કે 1/5 એટલે 20%, 1/5 એટલે કેટલા ટકા? 20%, તો 3/5 એટલે કેટલા? 60% થયા, તો 60% 2 વર્ષના છે તો 1 વર્ષના કેટલા ટકા થયા? 30%। પરીક્ષામાં આ જ પૂછાય છે, હા, તમારે પરીક્ષામાં ધ્યાન રાખવાનું, પરીક્ષામાં કંઈ વધારે આવતું છે નહીં, આવા જ ક્વેશ્ચનો પરીક્ષામાં આવશે। ઓકે, ચલો નેક્સ્ટ, 720 પર 16.2% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે
બે વર્ષનું વ્યાજ કેટલું થાય? ઓકે, પહેલા તો ઘણા જણા કે હવે નથી ગણવું આપણે, આવું આવ્યું છે ને, નથી ગણવું, જે થવું એ તે થાય, 5% 10% આવ્યો તો તો ગણી લેત. ભાઈ મારા વિદ્યાર્થી એક એવો ના હોય જોઈએ જેને 16.2% નો મતલબ શું થાય? ઓકે, 16.2% એટલે શું? 1/6, 100 રૂપિયા હોય ને એનો 6ઠો ભાગ છે. 16%, 16.2% એટલે 6ઠો ભાગ છે. આ કેટલો ભાગ છે ભાઈ? 6ઠો ભાગ. જવાબ આવી જવો જોઈએ, આટલી વાર મારે જોઈએ નહીં આમ. ઓકે, કેટલો આવે છે? 260. દરેક વિદ્યાર્થી આ બધું ધ્યાન રાખો, હું જયારે સમજાવું ત્યારે તમારે ગણવાનું નહીં, તમારે આ બધું ધ્યાન રાખવાનું. 1/6, દરેકને સમજાઈ જવું જોઈએ. તમને એમ છે કે સાહેબ મન નથી સમજાયું કે 1/6 કેવી રીતે આવે છે? મેં આગળ કીધેલું છે, ટકાવારી મેં આખું ચેપ્ટર સમજાવ્યું છે, અને છતાંય જો તમને હજી નથી ખબર તો હું અહીંયા સમજાવી દઉં છું. જુઓ, 16.2%, 16 × 48 આ ટકા છે, આ ટકા છે ભાઈ. 16 × 48 ને 2 = 50, 50/3% થાય કે નહીં? 50/3%, તો આ ટકાનો મતલબ શું? 1/100, 50/3 × 1/100, 50 × 2 = 100, 3 × 6, આનો મતલબ 1/6 થાય. તો આટલી બધી રામાયણ કરીને જો 1/6 લાવવાના હોય તો તમે આટલું યાદ ન રાખી શકો કે 16.2% નો મતલબ 1/6 થાય છે. ઓકે, ઇઝીલી કેવી રીતે જવાબ આવે છે અહીંયા દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો. 720 છે ને, 1/6 કરે એટલે કેટલા રૂપિયા આવે? 120. ઓકે, 12/6 72 થાય, 12/6 72 એટલે 120. બીજા નંબરનું 120 × 1/6, ઓકે, એટલે કેટલા આવશે? 60. તો કે સાહેબ જો, બે વર્ષનું પૂછ્યું છે ને, 2 વર્ષનું માટે 2 વાર જ કરવાનું. ઓકે, 6 દુબાર, હા 20 આવશે. ઓકે, અહીંયા કેટલું આવશે? 20. 2 વાર આપ્યું છે ને 2 વર્ષ માટે 2 વાર કરવાનું. 3 વર્ષ આપ્યા હોય તો 3જી વાર કરવાનું, 4 વર્ષ આપ્યા હોય તો 4 વાર કરવાનું. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની મેં તમને શોર્ટ ટ્રિક કીધેલી છે. શું કરવાનું છે ભાઈ? × 2 અને × 1. 12 × 2 = 24 એટલે 240, અને 20 × 1 = 20. તમારો જવાબ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આવે કેટલું? 260. ઓકે, કોઈને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. આ તો પહેલી રીત થઈ, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની પહેલી રીત, કે ભાઈ તમે આવી રીતે 1/6 કર્યા, જવાબ આવ્યો, પછી જે જવાબ મળે છે એના 1/6 કરો, 20 આવ્યા, આગળ શોધવું છે તો 20 ના 1/6 કરો, આવી રીતે ચાલ્યા જાઓ તો જવાબ આવી જાય. ઓકે, મેં તમને એક બીજી પણ વાત કરી, દરેક વિદ્યાર્થી સમજાઈ ગયો હશે 260 જવાબ આવી ગયો છે. એક તો આ રીત યાદ બધાને હશે, નથી તો હું તમને બીજી રીતે એટલા માટે કરું છું ભાઈ, કારણ કે દરેક ક્વેશ્ચન દરેક કેવી રીતે ગણવો ને તમને આવડવું જોઈએ. હું આને ઇરેઝ કરી લઉં છું ભાઈ. આનો મતલબ શું? 1/6, આનો મતલબ શું? 1/6, 6 રૂપિયા મારી મૂડી હોય ને તો 1 રૂપિયો વ્યાજ એટલે કેટલા રૂપિયા થઈ જાય? વ્યાજ મુદ્દલ 7. 6 રૂપિયા મારી મૂડી, 1 રૂપિયો વ્યાજ એટલે વ્યાજ મુદ્દલ કેટલી થાય? 7. ઓકે, આને કહેવાય છે પ્રિન્સિપલ એટલે મુદ્દલ, અને આને કહેવાય છે એમાઉન્ટ. આવું કેટલા વર્ષ છે ભાઈ? 2 વર્ષ. તો 6 થી 7, તો આમ કહેવાય છે કે જો મારી 36 રૂપિયા મૂડી છે ને તો 49 રૂપિયા શું છે? વ્યાજ મુદ્દલ. ઓકે, 36 રૂપિયા મારી મૂડી છે તો 49 રૂપિયા શું છે? વ્યાજ મુદ્દલ. તમને એમ કે વ્યાજ કેટલું છે, તો 49 માંથી 36 જાય એટલે 13 રૂપિયા છે ને, 13 રૂપિયા એ તમારું શું છે? વ્યાજ. બસ આટલું ક્લિયર. જવાબ કેવી રીતે આવે છે ધ્યાન રાખો. તમારી મૂડી ત્યાં કેટલી છે? 720, અને અહીંયા કેટલી છે? 36. તો 720 એ 36 બરાબર છે. આપણને પૂછ્યું છે વ્યાજ એટલે × 13. તો જુઓ, 36 × 2 = 72, 20 × 13 = 26. જવાબ કેટલો આવે છે? 260. કાં તો તમે પેલું સમજી લો કે આ સમજી લો. અને તમને એમ છે કે સાહેબ હું મારે ડિટેલમાં અભ્યાસ કરવો છે ચક્રવૃદ્ધિ વ્યાજનો, તો મેં ચક્રવૃદ્ધિ વ્યાજ આખું ચલાવ્યું છે. ઓકે, તમારે જોઈ લેવાનું રહેશે. નેક્સ્ટ, એક હોસ્ટેલમાં 1500 વિદ્યાર્થી માટે 50 દિવસ ચાલે તેટલું ભોજન છે. 15 દિવસ પછી એક્સ વિદ્યાર્થી વધુ આવે છે. ઓકે, કેટલા વધારે આવે છે એને નથી કીધું, અમુક વિદ્યાર્થી વધારે આવે છે. તો ભોજન માત્ર 25 દિવસ ચાલે છે. ઓકે,
तो एक्स की किंमत केटली, आनो मतलब एवुं छे के केटला विद्यार्थी नवा आव्या छे। ओके चलो ट्राय करो, केटला 600, वेरी गुड। ओके एनीवन, खोटू ना पड़वू यार, तमे जवाब आपो मने कंई वांधो नथी, खोटू ना पड़वू जोईए। કા તો તમારે જોડે, જો તમારી જોડે બે વસ્તુ છે, કા તો તમે લઈ લો ઓપ્શન, અને ઓપ્શન નથી ગણવાતો, હું તમને પહેલા રીત થી ગણાવું પછી હું તમને ઓપ્શન થી ગણાવું। ભઈ દરેક વિદ્યાર્થી એમને કહેશે કે 50 દિવસ ચાલે તેટલું ભોજન છે। ઓકે દરેક વિદ્યાર્થી આ બધું ધ્યાન રાખો, દરેક વિદ્યાર્થી મને જવાબ આપશે 1500 વિદ્યાર્થી કેટલા દિવસ ચાલે તેટલું ભોજન છે, 50 દિવસ, 15 દિવસ પછી કેટલા દિવસ ચાલે, 15 દિવસ પછી કેટલા દિવસ ચાલે, 35। તો આમ કહેવાશે કે 1500 વિદ્યાર્થીને હવે 35 દિવસ ચાલે ને તેટલું જ ભોજન છે। પણ ઘટના શું બની ખ્યાલ છે, 1500 વિદ્યાર્થી તો હતા અને એક્સ વધારે આવી ગયા, આપણને ખબર નથી કેટલા વધારે આવે છે, આપણે એક્સ ઉમેર્યા છે, તો હવે કેટલા દિવસ ચાલ્યું, 25 દિવસ ભોજન ચાલ્યું। બસ આનું સાદુરૂપ આપો એટલે તમારો જવાબ। પણ અહીંયા પ્રોબ્લેમ કયો થશે, 1500 ગુણ્યા 35 કરવાના છે ને 25 ગુણ્યા 1500 કરવાના છે। ઓકે અહીંયા ગુણાકાર તો તમારે કરવો પડશે, કારણ કે એના સિવાય કંઈ છે નહીં। ચલો આપણે કામ કરીએ, ઓકે હું અહીંયાથી ગુણાકાર કરીને તમને બતાવું છું, તમે તમારી રીતે ગુણાકાર કરજો, મને કંઈ વાંધો છે નહીં। હા અહીંયા જુઓ, 15 50 75 5 7, 15 45 7 52, 52,500। ઓકે આનો ગુણાકાર કેટલો થાય છે, 52,500। હવે હું 1500 ગુણ્યા 25 કરું, ઓકે બરાબર, જો બે શૂન્ય તો મૂકી જ દેવાની, કારણ કે શૂન્યનો તો ગુણાકાર કરવાનો છે નહીં। 25 50 125 ના 5 વિધિ આવી છે 12, અને 25 ને 12 કેટલા થશે ભાઈ, 37। ઓકે 37,500, 1500 ગુણ્યા 25 કરો એટલે 37,500 પ્લસ 25x। તમને છે ને આ ગુણાકાર તમને નહીં આવડતા હોય ને એટલે તમને અઘરું લાગવાનું છે। ઓકે 52,500 માંથી 37,500 કાઢો, ઓકે તો કેટલા આવશે ભાઈ, 15,000, કેટલા આવશે, 15,000, 15,000 બરાબર 25x, તો x બરાબર 15,000 એટલે 25 × 150 તમારો જવાબ કેટલો આવશે ભાઈ, 600। તો તમને એમ થયું છે કે આટલા બધા ગુણાકાર કરીને મેં 600 લાવ્યા છે, આ સાહેબ આપણને આવડે નહીં, ઓકે અથવા તો મારાથી ગુણાકાર થાય નહીં, મેં તો અહીંયા ગુણાકાર કરીને લઈ દીધો છે। ઓકે બધાને રીત સમજી જવી જોઈએ, આનો નાનો મેં ગુણાકાર કર્યો, આનો નાનો ગુણાકાર કર્યો છે, મેં ગુણાકાર કર્યો છે, વધારે કંઈ નથી। ઓકે હું આને ઇરેઝ કરી લઉં છું, આપણે એવું કરીએ કે આપણે લઈએ છીએ અહીંયાથી ઓપ્શન, ઓકે શું લઈએ છીએ ભાઈ, ઓપ્શન, ધારે કે હું પહેલો ઓપ્શન લઉં છું 600, 1500 છે અને 600 હું ઉમેરું તો કેટલા થઈ જશે ભાઈ, 2100, તો અહીંયા હું મૂકું છું 2100। જો આનો જવાબ, જો આનો જવાબ 25 આવે, આ બંનેનો સાદુરૂપ આપીએ, જો જવાબ 25 આવે તો 700 સાચા છે, નહીતર પછી તમારે બીજા લેવા પડશે। ચલો આપણે ભાગાકાર કરીએ, 7 3 21 એટલે અહીંયા 300, અને 7 5 35, ઓકે હું 7 ને 5 વડે, 35 ને 7 વડે ભાગું તો અહીંયા 5 આવશે ને અહીંયા કેટલા આવશે, 300, 0 0 ઉડી ગઈ, 15 અને 3 એટલે કેટલા થશે ભાઈ, 5 5 5 25, જો 25 આવ્યા છે કે નહીં, માટે 700 સાચા છે, જો 25 ના આવ્યા હોય તો તમારે બીજો ઓપ્શન લેવાનો થાય। ઓકે ચાલો આ ક્વેશ્ચનને ગણો, ગણો, પરીક્ષામાં આવું પૂછાય તો શું કરશો, હા કઈ નહીં સાહેબ, અમારા જોડે એક ઉપાય છે, અમે બેસી રહેશું।
ओके ए एनीवन તમે આવી રીતે કરવાના બેસતા હા ભાઈ હું તમને કહી દઉં ઘણા જણા તો આમ બેહી જાય જય માતાજી ટીક કરીને એમ કે એટલે આવું નથી કરવાનું આવું નથી કરવાનું આવા કેસનો પરીક્ષામાં પૂછે ને તો તમને ડિજિટલ સમ આવડવું જોઈએ ઓકે ડિજિટલ સમ એટલે બધાનો શું કરવાનો છે સરવાળો ઓકે ચલો સરવાળો કરીએ ભાઈ નવ ને ત્રણ બાર બાર ને સાત ઓગણીસ ઓકે બધાનો સરવાળો કેટલો થાય છે ઓગણીસ નવ ને એક કેટલા દસ ભાઈ અહીંયા આ ધ્યાન રાખજો મેં ફક્ત સરવાળો કર્યો છે મેં બધાનો શું કર્યો છે સરવાળો ઓકે નવ ને એક દસ દસ એટલે શું થશે એક એકનો વર્ગ કેટલો થાય એક આનો મતલબ જે પણ ઓપ્શનનો ડિજિટલ સમ એક છે એ આપણો જવાબ ઓકે સમજાઈ ગયું બધાને એક કેવી રીતે આવ્યા છે દસ છે આનો મતલબ એક ને જીરો એક એકનો વર્ગ એક આ બધાનો ડિજિટલ સમ થાય કેટલો એક જે ઓપ્શનમાં ડિજિટલ સમ એક એ આપણો જવાબ નવ તો ગણવાના નથી આ પણ નવ નથી ગણવાના ઓકે જુઓ હવે જેને સમજાય છે એ સમજી લેજો બાકી તો અહીંયાથી સરવાળા કરજો સાત ને સાત ચૌદ ચૌદ ને આઠ કેટલા થશે બાવીસ બાવીસ ને છ અઠ્યાવીસ અઠ્યાવીસ આઠ ને બે કેટલા દસ દસ એટલે કેટલા એક જો આમાં ડિજિટલ સમ એક આવ્યો કે નહીં તો આ જ આપણો જવાબ હશે એવું માનવાનું કે આ જવાબ હશે બીજું જોઈ લેવાનું નવ ગયા પાંચ ને ચાર નવ ગયા છ ને ત્રણ નવ ગયા ડિજિટલ સમ કેટલો આવે છે આઠ તો આ જવાબ નથી ઓકે અહીંયા જોઈ લો નવ છે નવ છે ઓકે છ ને છ બાર બાર ને સાત ઓગણીસ ઓગણીસ ને આઠ સત્યાવીસ સત્યાવીસ એટલે સાત ને બે કેટલા નવ તો આનો ડિજિટલ સમ નવ થાય છે માટે આ જવાબ નથી ઓકે ડિજિટલ સમ આવડવું જોઈએ અહીંયાથી નવ જાય છે છ ને ત્રણ નવ અને જો આમ તમને આવડતું હોય તો તમે ઉમેરી શકો અથવા તો તમારે સરવાળો કરવો પડશે છ ને છ બાર બાર ને સાત ઓગણીસ ઓગણીસ ને આઠ સત્યાવીસ સત્યાવીસ ને આઠ પાંત્રીસ ઓકે પાંચ ને ત્રણ આઠ એટલે આ નથી એક જ ઓપ્શન છે પહેલા નંબરનો મેં આ તો મેં દરેક તમને ઓપ્શન લઈને સમજાવ્યો છે બાકી તમને આવડવું જોઈએ મારે ધારો કે ક્યાંય સરવાળામાં ભૂલ થઈ જાય તો તમારે સુધાર લેવાની બાકી જવાબ કયો આવશે એક લંબચોરસની લંબાઈ પહોળાઈ અને લંબાઈની બે તૃતીયાંશ છે એની પહોળાઈ છે ને એ લંબાઈની બે તૃતીયાંશ છે જો તેનું ક્ષેત્રફળ 864 મીટર સ્ક્વેર હોય તો 15 મીટરના દરે ચારે બાજુ વાળ લગાવવાનો ખર્ચ કેટલો થાય ઓકે આવો તમને પ્રશ્ન પૂછ્યો છે ભાઈ વાળ લગાવી એનો મતલબ તમે શોધશો શું ક્ષેત્રફળ શોધશો આ તારો કે ખેતર છે આ મારું ખેતર મારે અહીંયા વાડ કરવી છે હું ખેતરને વચ્ચે વચ્ચે વાડ કરે એટલે પરિમિતિ શોધવી પડે ભલા માણ શોધો બોલો હવે ખેતરના વચ્ચે વચ્ચે વાડ કરશે વાવશો શું આવા નવા રહ્યા ખેડૂત પુત્ર બોલો કે સાહેબ કે ખાય નહીં ને કે ખેતરના વચ્ચે વચ્ચે વાડ કરવી પડે ઓકે લંબાઈ અને પહોળાઈ લંબાઈ ત્રણ અને પહોળાઈ બે ક્યાંથી આવી મેઇન પ્રશ્ન લંબાઈ ત્રણ અને પહોળાઈ કે લંબાઈ ની જેની પાછળ ની નું નો ના લાગેલું છે હંમેશા છેદમાં હશે આવું મેં તમને કીધું છે ઓકે લંબાઈ ની આનો મતલબ લંબાઈ કેટલી ત્રણ તો પહોળાઈ કેટલી બે ક્ષેત્રફળ કેટલું છે ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આ હશે ત્રણ એક્સ અને આ હશે બી એક્સ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ જ થાય ને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ તમને આપ્યું છે કેટલું છે ભાઈ આઠસો ને ચોસઠ આઠસો ને ચોસઠ ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ દુ છ એક્સ નો વર્ગ આ પરીક્ષામાં ઘણી બધી પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે ઓકે તમારે ધ્યાન રાખવાનું છે જેને નથી ખ્યાલ આવ્યું ત્રણ એક્સ ગુણ્યા બે એક્સ ક્યાંથી આવે છે કારણ કે લંબાઈ ત્રણ છે ને પહોળાઈ બે છે આ તમને ગુણોત્તર આપ્યો છે શું આપ્યો છે ભાઈ ગુણોત્તર આનો મતલબ લંબાઈ ત્રણ એક્સ ને પહોળાઈ કેટલી છે બે એક્સ ક્ષેત્રફળ કેટલું ત્રણ દુ છ એક્સ નો સ્ક્વેર
ચલો 864 ને આપણે 6 વડે ભાગીએ. 6 એકા 6, 6 ચોક 24 અને 6 ચોક 24 144 આવે. તમે 864 ને 6 વડે ભાગો ને તો 144 આવે. x નો વર્ગ બરાબર 144, તો x બરાબર કેટલા? 12. x બરાબર કેટલા છે ભાઈ? 12. તો લંબાઈ કેટલી? 12 તરી 36. ઓકે, લંબાઈ તમને મળી ગઈ છે 36 અને પહોળાઈ કેટલી ભાઈ? 12 દુ 24. ઓકે, પહોળાઈ 24 છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 15 મીટર છે, તો પહેલા તો આમની બંનેની શું શોધવી પડે ભાઈ? પરિમિતિ. લંબચોરસની પરિમિતિ એટલે બે વાર લંબાઈ લો અને બે વાર પહોળાઈ લો. સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. લંબચોરસની પરિમિતિ એટલે બે વાર લંબાઈ અને બે વાર પહોળાઈ. તો એક વાર તો સરવાળો કરીએ, અહીંયા કેટલો થશે ભાઈ? 60. ઓકે, એક વાર સરવાળો 60 છે, તો બે વાર કરવાનો છે, તો કેટલો આવે ભાઈ? 120. પરિમિતિ કેટલી આવી ગઈ ભાઈ? 120. અને દર મીટરના કેટલા રૂપિયા છે? 15. તો ગુણ્યા કરો 15. ઓકે, 60 છ તરી 18, 1800 રૂપિયા. ગુણાકાર તમારે કરવાના છે. હું દરેક વિદ્યાર્થીને સમજાવું, દરેક વિદ્યાર્થીને સમજાવું. તમારા મગજમાં પહેલો ક્વેશ્ચન આવવો હોય ને કે સાહેબ મારે 3 ને 2 કેવી રીતે લેવાના? લંબાઈની જેની પાછળ ની નું ન લાગેલો છે એ હંમેશા છેદમાં હશે, એટલે લંબાઈ કેટલી? 3 અને પહોળાઈ કેટલી? 2. તો ક્ષેત્રફળ મેં અહીંયાથી જો ક્ષેત્રફળ આપેલું છે, તમને એમ થાય કે સાહેબ મને શું ખબર પડે ક્ષેત્રફળનું સૂત્ર લેવાનું છે? ઓકે, તો એણે આપ્યું છે તમને, ક્ષેત્રફળ આપ્યું છે 864 માટે ક્ષેત્રફળનું સૂત્ર લેવાનું છે. ઓકે, તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 3x ગુણ્યા 2x એટલે 6x નો વર્ગ. આ સાદુરૂપ છે. આટલા સુધી દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. x બરાબર 12, તો 12 તરી 36 એટલે લંબાઈ તમારી 36 અને પહોળાઈ 12 દુ 24. પરિમિતિ શોધવી, આનો મતલબ લંબાઈ બે વાર આવે ને પહોળાઈ બે વાર આવે. મેં એક વાર સરવાળો કર્યો તો 60 આવ્યો, તો બે વાર કરું તો કેટલો આવશે? 120. તો પરિમિતિ તમને 120 મળી ગઈ છે. ધારો કે આ ચોરસ ખેતર છે, લંબચોરસ, તો આ તમને મળી ગઈ છે 120. અને દર મીટરના છે ને 15 રૂપિયા છે, તો 120 ગુણ્યા 15 કરવાના છે. ઓકે, 120 ગુણ્યા 15 કરવાના નથી, 60 ગુણ્યા 30 કરવાના છે. 60 ગુણ્યા કેટલા કરવાના છે? 30. એટલે તમારો જવાબ આવે કેટલો? 1800 રૂપિયા. એક ઓરડાનું ક્ષેત્રફળ 160 વર્ગ મીટર છે, તેની લંબાઈ ને પહોળાઈ 8.5 છે, તો ઓરડાની પરિમિતિ નીચેનામાંથી શું હશે? ગણશો નહીં, ગણશો નહીં, તમે ગણશો નહીં. શું આવે? ડી. ઓબ્વિયસલી ડી આવવું જોઈએ બધાને. 52. કેમ? તમને ખ્યાલ છે કે તમને પૂછ્યું છે ઓરડાની પરિમિતિ. આખા કેસને ગણવાની ક્યાં જરૂર છે? લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરો. 8 ને 5 13. 13 એટલે કે બે વાર આવવા જોઈએ, એટલે આનો મતલબ 26 આવવી જોઈએ. અહીંયા ખાલી તમે જોયું તો 26 જ આવે ને. લંબાઈ અને પહોળાઈનો સરવાળો કર્યો એટલે 13. 13 ગુણ્યા 2 એટલે 26. 26. આનો મતલબ જે પણ ઓપ્શન છે એ 26 નો ગુણાકારમાં આવવો જોઈએ. ઓકે, આ 55 ને તમે 26 વડે ભાગી શકો? ન ભાગી શકે, માટે આ જવાબ નહીં હોય. 60 ને 26 વડે ના ભાગી શકાય, આને ના ભાગી. 26 તું 52 થાય છે, બસ વાર્તા પૂરી. ઓકે, તમને કે સાહેબ પરીક્ષા મન શું ખબર પડે, નથ ગણવાનું ગણવાનું ને આવું બધું. એમ તમને આવું થતું હોય ને તો ધ્યાન રાખો, તમને પૂછ્યું છું પરિમિતિ, આનો મતલબ તમે અહીંયા તો પરિમિતિ શોધી શકો કે નહીં? 8 ને 5 13, 13 ના ડબલ 26, આમ 26 થાય છે, કશું જ નથી કરતા, 26 થાય છે. આનો મતલબ જે પણ ઓપ્શન છે 26 નો ગુણાકારમાં હોવો જોઈએ. એક જ ઓપ્શન છે, પરીક્ષામાં આવું પૂછાઈ જાય તો ઈઝી છે. ઓકે, નેક્સ્ટ. મોહન કોઈ સાયકલ 3200 રૂપિયામાં ખરીદે અને 15% નફો લઈને રવિકુમારને વેચે. રવિકુમાર 25% નફો લઈને આલિયાને વેચે, આલિયા માલિયા જમાલિયા. અને તો તે આલિયાને સાયકલ કેટલા રૂપિયામાં ખરીદી હશે? આલિયાએ સાયકલ કેટલા રૂપિયામાં ખરીદી હોય? સાહેબ કે આલિયન તો મફત આલી હશે એને. આલિયા બેન ને તો મફત જ આલી હોય મારા બેટા ગિફ્ટ, કોઈ નફો લેવો નહીં કે. ઓકે ઓકે ઓકે, બધાને જવાબ આવ્યો કેટલા આવ્યો?
સાહેબ મારે નથી આવ્યો. મેં કીધું કઈ વાંધો નહીં, ગણી આવે. 3200 રૂપિયાની સાયકલ ખરીદી છે. ખરીદી એટલે હંમેશા કેટલા ટકા હોય? 100%. કોઈ પણ વસ્તુ ખરીદી છે, કોઈ પણ વસ્તુની મૂળ કિંમત, પડતર કિંમત કે ખરીદ કિંમત હંમેશા કેટલા ટકા હોય? 100%. એને 15% નફો લીધો, એને વેચી કેટલામાં? 115 વેચી. બધાને સમજાયું? 15. આ તો આનાથી એ સહેલું છે, પણ પહેલા તો આ સમજી લો. 3200 રૂપિયા ખરીદી એટલે 3200 હંમેશા 100% છે, ખરીદ કિંમત હંમેશા 100% હોય. આનો મતલબ 3200 100% ગુણ્યા 115 કેમ કર્યા? તો એને 15% નફો લીધો છે. ઓકે, પછી પેલા બજાર રવિકુમારે શું કર્યું ખબર છે? 20% નફો લઈ, સોરી 25% નફો લઈને આલિયાને વેચ્યું છે. એટલે રવિકુમાર માટે તો પાછી 100% જ વસ્તુ થઈ. રવિકુમારે જ ખરીદી એટલે રવિકુમાર માટે 100% થઈને એને 25% નફો લીધો, એટલે કેટલા વેચી? 125. બસ આનું સાદું રૂપ આપો એટલે તમારો જવાબ. પણ આપણે પ્રોબ્લેમ ક્યાં છે તમને ખબર છે, મને ખબર છે, ગુણાકાર થતા નથી. ઓકે, અથવા તો તમને એમ કે સાહેબ ડિજિટલ સમ કરીએ તો ચાલે? ચાલે, તમે તમારા ડિજિટલ સમ કરો છો, પણ આવા સલા બે ઓપ્શન નીકળી ગયા ને તો આપણા પાછા લેવાના દેવા થશે. ઓકે, ચાલો હું અહીંયાથી આપણે 2020 ઉડી ગઈ. ઓકે, 25 50 125, 25 4 100, અહીંયા 4, અહીંયા 32, 8 4 32, 8. જુઓ, 8 × 115 × 5. ચલો, 8 50 40, 40 × 115. ઓકે, હા, 0 5 4 20. આનો મતલબ 2 શૂન્ય આવે છે, 2 શૂન્ય વાળો એક જ ઓપ્શન, 2 ઓપ્શન છે. હા, ફરીથી કરીએ. ચલો, ઓકે, 5 4 20 0 આવી, 2, અહીંયા 6, એટલે જવાબ કેટલો આવે છે? 4600. ઓકે સાહેબ, આટલું બધું રામાયણ કરવી પડે? હા, નહીં આવડતું હોય તો રામાયણ કરવી પડશે, હું બીજી રીતે સમજાવું છું. દરેકને આ સમજાઈ ગયું છે? દરેકને આ ઘણા પ્રોબ્લેમ ક્યાં થયો છે ખબર છે? સાહેબ આ પાછા 100 કેમ મૂક્યા? પાછા 125 કેમ કર્યા? પાછું બાજુ કેમ કર્યું છે? પાછું બાજુ નથી કરવું તો અહીંયા ધ્યાન રાખો. 15% નો મતલબ શું? 3/20. 5% એટલે 1/20 થાય કે નહીં? 5% એટલે 1/20, તો 15% એટલે શું? 3/20. 20 રૂપિયાની વસ્તુ હોય તો એને વેચી કેટલામાં? 23. 25% નો મતલબ શું? 25% નો મતલબ 1/4. 4 રૂપિયાની વસ્તુ છે તો એને 1 રૂપિયો નફો લઈને કેટલામાં વેચી? 5. આવું જ થયું ભાઈ, 20 ના 23 કેમ? 20 રૂપિયાની વસ્તુ 3 રૂપિયાનો નફો એટલે એને વેચી 23. 1/4, 4 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનો નફો એટલે એને વેચી 5. હવે તમારે વધારે નથી કરવું તો અહીંયા કરો છો, 5 4 20. સામસામે ઉડતા હોય તો ઉડાડ દેવાના. ઓકે, 4 × 4 એટલે 16, અને અહીંયા તો 23 છે, એટલે કે આમ કહેવાય છે 16 રૂપિયાની વસ્તુ આલિયાને 23 પડી. 16 રૂપિયાની વસ્તુ આલિયાને કેટલામાં પડી છે? 23, અને અહીંયા વસ્તુ કેટલાની છે ભાઈ? 3200. તો 3200 એ 16 બરાબર છે, તો 23 બરાબર કેટલા? જુઓ, 16 × 16 = 32, 200, 23 × 46, જવાબ આવે છે 4600. ઇન શોર્ટ, ઓકે, તમને એમ છે. જો હું ફરીથી દરેકને સમજાવું, સાહેબ 25% નફો છે એની જગ્યાએ 25% નુકસાન હોત તો અમે શું કરત? ઓકે, 25% નફાની જગ્યાએ નુકસાન હોત તો, તો 25% નો મતલબ 1/4 થાય કે નહીં? 4 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનું નુકસાન એટલે વેચી 3, તો અહીંયા કેટલા મૂકવાના? 3. સમજાય છે કે નહીં? આવા કેસનો હું એટલા માટે તમને આ કહું છું, નેક્સ્ટ હવે જ્યારે થોડો નંબર 10 આવશે ને, એની અંદર હું આ સેમ ક્વેશ્ચન લઈશ, તમારે જવાબ આપવા જોઈએ. અરે કેટલી મિનિટ થઈ છે જોઈ લે. ખાંડના ભાવમાં 20% વધારો થવાથી મને રૂપિયા 480 2 કિલોગ્રામ ખાંડ ઓછી મળે, તો ખાંડનો મૂળ ભાવ કેટલો? ઓકે, ખાંડના ભાવમાં 20% વધારો થવાથી મને 480 2 કિલોગ્રામ ખાંડ ઓછી મળે, તો મૂળ ભાવ શોધો. ઘણા તો છે ને આ ક્વેશ્ચન ને કેવી રીતે ગણો એ જ પ્રોબ્લેમ મારે આમાં કરવું છું.
ઓકે, જો હું તમને કહું, આ ક્વેશ્ચન એવો છે, તમારે એને ઓપ્શનથી લેવું પડે. હું ઓપ્શન લઉં ને ઓપ્શન, તો એ હું કોઈ દિવસ છે ને 18 નહીં લઉં અને કોઈ દિવસ 36 ઓપ્શન નહીં ગણું. આ ઓપ્શનથી હું નહીં ગણું. તમને આમ પરીક્ષામાં થવું જોઈએ, તમે આવા ઓપ્શનથી નહીં ગણો. તમને એમ કે સાહેબ મને શું ખબર પડે કે આ ઓપ્શનથી નહીં ગણવું ને આ ઓપ્શનથી નહીં ગણવું. મેં કીધું જુઓ, આ તમે 18 ના 20% કરવા જાઓ, 18 ના 20% તો પોઈન્ટમાં આવે કે ના આવે? 18 ના 10% 1.8 તો તમે 20% કરવા જાઓ તો પોઈન્ટમાં આવે ને? તો પોઈન્ટ વાળો ક્યારેક આવી રીતે હોતો નથી. 36 છે ને, 36 ના તમે 20% કરવા જાઓ ને તો એ પોઈન્ટમાં આવે. માટે આ ન હોય, આપણે પહેલો ઓપ્શન લઉં 40. તો આ ઓપ્શન બધા છે શું? મૂળ ભાવ. ઓપ્શન બધા શું છે ભાઈ? મૂળ ભાવ. તો મેં મૂળ ભાવ લીધો છે 40. તો 480/40 કરું તો મને જે ખાંડ પડી છે ને, મને ખાંડ કેટલા મળે છે? 12×4=48, 12 કિલો ખાંડ મળે. 480/40 રૂપિયાના ભાવે મને 12 કિલો ખાંડ મળે. કેટલી કિલો ખાંડ મળે છે? 12. એ એમ કે છે કે ભાઈ ખાંડના કિંમતમાં 20% વધારો થાય. મેં કીધું 40 છે અને 40માં 20% વધે તો કેટલા રૂપિયા વધે? 8 રૂપિયા વધે કે નહીં? 40ના 10% તો 4, તો 20% કેટલા? 8. તો 40 હતા, હવે કઈ કેટલા રૂપિયા થઈ જાય? 48. જો 40 હતા મેં 20% વધારે એટલે 48 થઈ ગયા, તો હવે મને કેટલા કિલો ખાંડ મળે છે? 10 કિલો. પહેલા મળતી હતી 12 કિલો ને હવે મળે છે 10 કિલો. જો 2 કિલો ઓછી મળે છે. બધું સેટિસ્ફાઈડ છે કે નહીં? તો તમારો જવાબ શું છે? 40 કિલો. વધારે કઈ વિચારવાની જરૂર નથી. તમને એમ કે સાહેબ ફરીથી કહો. ઓકે, હું ફરીથી કહું છું, ઓપ્શન બધા શું છે? મૂળ ભાવ. તમારા મગજમાં આવું આવવું જોઈએ કે ભાઈ મૂળ ભાવ શોધો, આનો મતલબ ઓપ્શન બધા મૂળ ભાવ. હું 18 અને 36 કેમ ના લઉં? તો કે 18 ના 20% કરવા જવું તોય પોઈન્ટમાં આવે ને 36 ના 20% કરવા જવું તોય પોઈન્ટમાં આવે. એટલે હું એ બે ઓપ્શન નહીં લઉં. હું કાં તો 40 લઉં, કાલે 30 લઉં. મેં પહેલો ઓપ્શન 40 લીધો છે. 480/40 કિલો ને 12 કિલો ખાંડ મળે. હવે 40 રૂપિયા છે, એમાંથી 20% વધી ગયા એટલે 48 રૂપિયા થઈ ગયો. ભાવ કેટલો થઈ ગયો? 48 રૂપિયા. તો 480/48 કરો એટલે 10 કિલો ખાંડ મળે. તો પહેલા મળતી હતી 12 કિલો ને હવે મળે છે 10 કિલો. એનો મતલબ 2 કિલો ઓછી મળે છે. જુઓ અહીંયા કીધું છે 2 કિલો ઓછી મળે. આનો મતલબ જવાબ તમારો કેટલો છે? 40 કિલો પ્રતિ ગ્રામ. ઓકે, આ સમયને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, એટલે આ ક્વેશ્ચન સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થી આનો સ્ક્રીનશોટ લો, મને જવાબ આપજો તમારા કોમેન્ટમાં. હા, કોમેન્ટમાં જવાબ આપવાનો. સ્ક્રીનશોટ લઈ લો ફટ દઈ. લઈ લીધો ને ભાઈ તમે સ્ક્રીનશોટ? આવો, આમ તો તમે સ્ક્રીનશોટ લેવાનું તો હોશિયાર જો પાછા. ઓકે, લાઈક શેર સબસ્ક્રાઈબ તમારે જે કરવાનું હોય તે કરી લેવાનું અને આગળ મોકલી દેવાનું. ઓકે, આપણે એમાં વધારે કહેતા નથી, કારણ કે તમે કહેશો તમને અંદરથી આત્માન જાગશે તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરશો, બાકી તમે કોઈ કરવાના છો નહીં. ઓકે, થેન્ક યુ.